नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनु स्वागत छे। ने वडोदरा शहर में बात करिए तो अकोटा जे विधानसभा मत विस्तार छे तेमा अशांत धारा ने लईने थोड़ा समय थी एक अलग ज विवाद शुरू थयो हतो। जो के आ विवाद हवे कई अंशे समी गयो छे अने आ जे विवाद जे समी गयो छे तेनी पाछड़ अकोटा विधानसभाना जे धारासभ्य छे सीमाबेन मोहिले तेमनो एक महत्वनो रोल सामे आव्यो छे। आजे आपणे सीमाबेन साथे ज बेठा छे ने ए जाणवानो प्रयास करीशुं के तेमने आज एक खूब सेंसिटिव मुद्दो हतो तेने केवी रीते उकेल्यो छे अने आगळ हवे तेओ शुं करशे। सीमाबेन तमारुं स्वागत छे। सौथी पहेला आ ખૂબ જ સેન્સિટિવ મામલો હોય છે અને તમારા તો બંને વોટર છે, આ બાજુ વોટર ને આ બાજુ વોટર, કેવી રીતે આખા મુદ્દાને તમે સંભાળ્યો? અકોટા વિધાનસભામાં આમ જોવા જઈએ તો બંને સમુદાય રહે છે અને અશાંત ધારા એટલે બરોડામાં અશાંતિ છે એવું વિષય નથી, બધું જ સારી રીતે અને બધું જ સુમેળથી ચાલી રહ્યું છે। પણ અશાંત ધારા જે વિષય જે છે એ ખાસ કરીને જ્યારે હું ઇલેક્ટ થઈને આવી 2017માં, એ વખતે 2019માં અશાંત ધારા જે છે ડિસ્ટર્બ એક્ટ એ જે છે એ પૂરું થવાના આવ્યું હતું, એનો ફરી રિન્યૂ કરવાની જરૂર, એટલે 2019માં હું એકનું એક વિધાનસભામાં એક લેખિતમાં આપ્યું હતું કે અશાંત ધારા ફરી રિન્યૂ કરવું પડે અને જોડે જોડે એનામાં એમેન્ડમેન્ટની પણ જરૂર છે, એટલે બંને સમુદાયને કંઈ તકલીફ ના થાય એના માટેમાં એનામાં એમેન્ડમેન્ટ કરવાની જરૂર હતી, એટલે એમેન્ડમેન્ટનું લેટર પણ હું આપેલું હતું। અને બીજું સત્ર જ્યારે થયું ત્યારે એ સત્રમાં પણ અશાંત ધારા ઉપર ચર્ચા કરવામાં આવી અને એમાં જે કંઈ રજૂઆતો આપવામાં આવી હતી, એકલું હું નથી, હું તો આગેવાની લીધી અને લેખિતમાં આપ્યું, ઘણા બધા ધારાસભ્ય અમદાવાદ હોય કે નાની લીમડા હોય કે સુરતમાં હોય આ વિષયની ચર્ચા એરણી હતી અને બધા જ ધારાસભ્યનો આ વિષય હતો, પણ એક વિષય મારા તરફથી મૂકવામાં આવ્યો, એના પછી એમેન્ડમેન્ટ પણ લેવામાં આવ્યા અને એમેન્ડમેન્ટ આવી રીતે લીધું કે અશાંત ધારામાં, અશાંત ધારા એટલે ઘણા બધા લોકો અશાંત ધારા શું છે, ડિસ્ટર્બ એક્ટ શું છે એ જાણતા પણ નથી, એનો વિષય સખોલ કરીને આપણે જાણવું જોઈએ કે અશાંત ધારા એટલે શું। એનામાં એવું હોય કે એક ચોક્કસ સમુદાયની વચ્ચે ઘર લઈ ના શકે, બંને બાજુનો આ વિષય છે, એટલે એનામાં ક્ષતિઓ ઘણી બધી હતી। એ ક્ષતિઓનો જે સરકારી અધિકારીઓ છે એમના થકી જે લોકોને લેવાનું હોય એ પણ થોડા લૂપહોલ્સ જોડીને આમાંથી કંઈ મળે એના માટેના બધા ડિસ્ટર્બન્સ ઊભા થતા હતા, એ કેવી રીતે સોર્ટ આઉટ કરવાનું, અને લોકોની પણ મારી પાસે ઘણી બધી ફરિયાદો આવી કે એક ચોક્કસ સમુદાય હોય આમાં મેજોરિટી એ લોકો રહેતા હોય અને મેજોરિટીમાં માઇનોરિટી લોકો આવીને રહે તો એનામાં પણ તકલીફ થતી હોય છે અને એ ડિસ્ટર્બ થતું હોય છે। અને અશાંત ધારામાં એ વાત રાખવામાં આવી છે કે કેવી રીતે તમે નેક્સ્ટ ડોરની પરમિશન કમ્પલસરી હોવી જોઈએ અને ઘણી વખતે આ જે લૂપહોલનું નેક્સ્ટ ડોર એટલે નેક્સ્ટ ડોરની આગળ 4-5 જગ્યા જઈને પછી એમની પરમિશન લેવામાં આવે, પછી આમાં ખાસ કરીને હમણાં એમેન્ડમેન્ટમાં બેન્ચ બનાવવામાં આવી છે કે કલેક્ટર, પ્રાંત અધિકારી, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર આ ત્રણની મંજૂરી વગર આગળ અશાંત ધારાની પરમિશન તો લેવાની જ, પણ આ લોકોની પછી સર્વે કરવા જે તે પોલીસ સ્ટેશન હોય એ પોલીસ સ્ટેશનના અધિકારી જે સર્વે કરીને આવે કે આજુબાજુના લોકોનો વિરોધ તો નથી, પણ એ જોવામાં આવતું નહીં હતું, એટલા માટે સીપી અને આપણા કલેક્ટરશ્રી જોડે હમણાં ઘણા બધા વિસ્તારમાં પાછળનો જે તાંડવજા વિસ્તાર છે વાસણા રોડના સોસાયટીમાં ઘણા બધા ઇસ્યુઝ મારી સામે આવ્યા અને એનામાં લૂપહોલ્સ પણ મને દેખાયા, એટલા માટે એક અધિકારીઓ જોડે એક બેઠક થાય અને એ બેઠકથી કંઈ ઉકેલ આવે અને અધિકારીઓ ચોક્કસપણે એના ઉપર કંઈ અમલ કરે એના માટેનો એક પ્રયત્ન કરવાનો, એક મિટિંગ કરીને આમાં જે ફળદ્રુપ થયું આપે જોયું જ હશે કે ઘણા બધા વિષયો ઉપર સરકાર પણ જાગૃત થઈ અને સરકારના અધિકારીઓ, સીપી છે, કલેક્ટર છે, એ પણ જાગૃતિ આવી અને હવે ઘણી જગ્યા અધિકારીઓને પણ એના માટે ઇન્ફોર્મેશન આપવામાં આવે છે કે તમે કેવી રીતે આ અશાંત ધારાનો અમલ કરી શકો અને લોકોમાં થતી જે દુવિધા છે એ કેવી રીતે આપ સોલ્વ કરી શકો એના માટેના આપણે પ્રયત્ન કર્યા અને આપ જાણો છો કે હવે એના ઉપર પણ અધિકારી સક્ષમ રીતે પાર્ટિસિપેટ કરે છે। બેન, અશાંત ધારા જેમ આખા ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં છે, પરંતુ વડોદરાની જો વાત કરીએ વાસણાની, તો એક મુદ્દો એવો પણ આવ્યો હતો કે આ કોઈ સાજિશના તહત કર્યું છે, રૂપિયા દાઉદથી આવ્યા છે, દાઉદ એટલે દુબઈથી આવ્યા છે,
તો આ બધી જે વાતો કેવી રીતે સામે આવી કે દુબઈ વાળા ફાઇનાન્સ કરી રહ્યા છે? આ વિષયમાં તો હું નથી જાણતી આમ, પણ એક વિષય છે, જ્યારે પણ મીટિંગ થઈ હતી અમારી સિટી જોડે, એક જ વિષય ચર્ચામાં કરવામાં આવ્યો કે જે પણ આમાં વિષયો આવતા હોય એના ઉપર પ્રોપર રીતે ધ્યાન આપવામાં આવે, ચોક્કસ સમુદાયની સાઈડ લેવામાં નહીં હોય, બંને સમુદાયનું સાંભળવામાં આવે અને એ બેસ ઉપર જ આગળ વધવામાં આવે. અને જ્યારે સીપીના કાર્યાલય ઉપર જ્યારે મીટિંગ થઈ હતી ત્યારે હિન્દુ જાગરણ મંચ, અમારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આપણા વિભાગ કાર્યવાહ મનસુખભાઈ પણ હાજર હતા, પ્લસ આપણા નગર સહકાર્યવાહો એ પણ, એમની પણ હાજરી ત્યાં આગળ હતી. અને જે વિષયો સામે આવતા હતા કે સુલેહતી અને શાંતિ વડોદરામાં વર્તાય એવી રીતે આના બધા ડિસિઝન લેવામાં આવે, એટલે એક ચોક્કસ સમુદાયની અંદર એક ચોક્કસ સમુદાય વધારે પડતું ઇન્ટરફિરન્સ કરે, બીજામાં તો કોઈ કરવા નથી જતા, તો એ ધ્યાન લેવામાં આવે. અને એક્ટમાં જે પણ નીતિ નિયમો છે, જે પણ એક્ટમાં મૂકેલા નિયમો છે એનું ચોક્કસપણે પાલન થાય અને કડકાઈથી થાય. અધિકારીઓને પણ આ વિષયની માહિતી હોય છે, જે તે પોલીસ સ્ટેશન હોય એ પોલીસ સ્ટેશનના પીઆઈ હોય કે બીજા અધિકારીઓ હોય એમને પણ આ જાણકારી હોય. અને ત્યાં આગળ પ્રાંત અને સીપીને ઇન્સ્ટ્રક્શન્સ આપે કે જે પીઆઈ જે તે પોલીસ સ્ટેશનનું હોય, જેવી રીતે આપણે હોય છે ખારડી વારસિયા રિંગ રોડ ઉપર પણ બધા સમાવેશ થાય, પણ એ સમાવેશ થતાં પહેલાં પીઆઈને પણ આ વિષયની ખબર હોવી જોઈએ કે આપણે કઈ આગળ એની ઇન્કવાયરી કરવી જોઈએ, જે વિસ્તારમાં જઈને પોતે જઈને જોવું જોઈએ. અને જે લગતા હોય કે એક ચોક્કસ સમુદાયની સામે ચોક્કસ સમુદાય હોય તો એની ખાતરી કરવી જોઈએ. એના સિવાય એલસી માંગવું જોઈએ. ઘણા બધામાં શું કહેવાય કે પોતે એક કમ્યુનિટીના છે અને બે કમ્યુનિટીની વચ્ચે અશાંતરામાં દસ્તાવેજ થાય, સેમ કમ્યુનિટીઝ હોય તો, અને અલગ અલગ કમ્યુનિટીઝમાં હોય તો નહીં થાય. એટલે એના માટેની પણ ખાસ ઇન્કવાયરી કરીને એના ઉપર ખાસ ભાર રાખવામાં આવ્યો છે કે ચોક્કસ સમુદાય એટલે જઈને તમે એ વિસ્તારમાં જઈને એની ઇન્કવાયરી કરો, એને જોઈને પછી દસ્તાવેજ માટે પ્રાંતમાં એને આપવાની કે નહીં બાહેદારી એની પણ ચોક્કસાઈ કરવી જોઈએ. બેન, જે રીતે તમે મીટિંગો કરી અને જે પણ તે મુદ્દા નીકળ્યા, શું લાગે છે કે અધિકારીઓ અજાણ હતા કે પછી જાણતા અને કોઈના દબાવમાં કે પછી કોઈને લાભ કરાવવા માટે કોઈ નિર્ણય લેવાયા, તમારા હિસાબે એટલે શું લાગે તમને? મને એવું લાગે છે જાણકારી હોવા છતાંય જો નિગ્લેજન્સ કરતા હોય, નિગ્લેક્ટ કરતા હોય આ વિષયને, તો તમારું કંઈ અંદર સંડાવેલું હોય એવું લાગે. એક જે આપને કીધું એક વિષય આ સમર્પણના બંગલાના પહેલાંનું થયું હતું, આમાં આપને ખબર છે કે અધિકારોની ગફલતના હિસાબથી પછી એમને ટ્રાન્સફર કરવામાં આવે. એટલે જો જાણીબૂજીને આ કરતા હોય અને પોતાના કંઈ ફાયદા માટે કરતા હોય તો એના ઉપર ચોક્કસ કાર્યવાહી કરવી જોઈએ એવું મારું મત. બેન, આ જે રીતે તમે કીધું કે અધિકારીઓને થોડી ઘણી કોઈ લાલચ આપે કે ધાક ધમકી આપે કે દબાણ આપે, એના થકી આ લોકો નિર્ણય લઈ લેતા હોય છે, પરંતુ આ કેટલો ગંભીર મુદ્દો બની જાય જ્યારે તમારી પાસે આવે કે તે દિવસે મેં જોયું કે આખી રાત ત્યાં ગેટ બંધ કરવાના મામલે હંગામો થયો, તો આ એકદમ સેન્સિટિવ જગ્યાઓ હોય છે, તો આ મામલા પર કેટલા લોકોએ સજાગ રહેવું જોઈએ અને અધિકારીઓને કેટલું ચોકસાઈ બરતવી જોઈએ? હવે જે ગેટ બંધ કરવાની જે વાત હતી સમર્પણનું હતું, એ સોસાયટીની મેજોરિટીમાં પ્રમુખની હક હોય છે એમાં કે કરવાનું, અને બધા સોસાયટીના લોકોને મંતવ્ય લઈને એ લોકોએ ગેટ બંધ કરવાનું લીધું હતું. પણ ઘણા ચાર એક લોકોને પસંદ ના પડ્યું આ વિષયનું જે કંઈ બહારથી આવ્યા હતા એમને, એટલે એમને લીધું. પણ મારે એવું કહેવું કે જ્યારે સોસાયટીમાં એક સાથે રહેતા હોય અને મેજોરિટી પીપલનું એનું સપોર્ટ હોય તો આપણે પણ એને સપોર્ટ કરવો જોઈએ. અને એક બીજા વિષય ઉપર એને ડાયવર્ટ કરવાની કંઈ જરૂરી નથી રહેતી, એ જે વિષય છે એ વિષય ઉપરથી ચાલવું જોઈએ. અને અધિકારીઓને પણ ડિસ્ટર્બ એક્ટમાં જો એરિયા હોય તો ડિસ્ટર્બ એક્ટમાં લાગતા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એ ફોલો કરવા જોઈએ. પછી એક પર્ટિક્યુલર ભીખથી કે બીજા કંઈ દબાણથી એના ઉપર ડિસિઝન્સ લેવાના. બેન, છેલ્લો સવાલ, એક ધારાસભ્ય તરીકે તમારા જે મત વિસ્તારમાં આવતા લોકોને કેટલા આશ્વસ્ત કરો છો કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને અને બનશે તો તેની પર કડક કાર્યવાહી કરવા? ડેફિનેટલી, હું લાસ્ટ ટાઈમ પણ કીધું હતું, આપને ખબર છે એક વિષય આવ્યો હતો, ગીતાબેન ગોરડિયાનું જ ઇશ્યુ હતું, એમના બંગલાનું
અને એ પણ ખોટા એના હિસાબથી જ થયેલું હતું. હવે એ જ વિષય લઈને સમર્પણ પણ વિષય સમર્પણ હોય કે શિવાશ્રય હોય, ઘણા બધા વિસ્તારમાંથી મારી પાસે આ ઇસ્યુઝ આવ્યા. એટલે પછી જ્યારે અધિકારીઓને આ અશાનધારાની માહિતી ના હોય તો સીપીશ્રીને હું હમણાં જ કીધું છે કે તમે અને એમને લીધું પણ, એનું ફોલો પણ લીધું, બધા અધિકારીઓને બોલાવ્યા, મીટિંગ લીધી, અશાનધારાની શું વિગતો છે, અશાનધારા એટલે શું એની માહિતી આપવા માટે એમને કહેવામાં આવ્યું હતું, અને ફરીથી આગળ જે દસ્તાવેજો થયા એના ઉપર શું કાર્યવાહી કરવાની, અને આગળ આ ભૂલ ના થાય અને ના જ થવી જોઈએ. લોકોએ પણ આ વિષય માટે જાગૃત થવું રહેવું જોઈએ કે તમને એવું લાગતું હોય કે આપણામાં આ વિષય આવી રહ્યું છે, અશાનધારા ડિસ્ટર્બ એક્ટની અંદર આપણે છે અને આવું વિષય આપણને નડતર રૂપ થશે, તો સોસાયટીના લોકોએ, કોઓપરેટિવ સોસાયટી, તો જાગૃત રહેવું જોઈએ આ વિષય માટે, અને જે તે પોલીસ સ્ટેશનમાં અને જે કોઈ પ્રમુખ હોય એને પણ અવેરનેસ રાખવી જોઈએ કે આપણા સોસાયટીમાં કયો બંગલો કે કયું અપાર્ટમેન્ટ છે, આમાં કયો ફ્લેટ વેચાણ સ્વરૂપે જતું હોય છે, એને અશાનધારાની પરમિશન લેવામાં આવી છે કે નહીં, કોણે આપવામાં આવે છે, એની જાણકારી પ્રમુખોએ પણ રાખવી જોઈએ ને આજુબાજુના પરિસરમાં રહેતા લોકોએ પણ રાખવી જોઈએ. અને જ્યારે ખબર પડે તરત જ નિયરેસ્ટ પોલીસ સ્ટેશનને અને રજિસ્ટર ઓફિસ અને કલેક્ટર ઓફિસે એની જાણકારી આપવી જોઈએ. નો ડાઉટ હમણાં તો લખવામાં જ હોય છે કે દરેક પોલીસ આપણા સબ રજિસ્ટ્રાર ઓફિસ ઉપર આ વિશે મૂકવામાં જ આવે છે કે આપ અશાનધારાનું નિયમોનું પાલન કરીને જ દસ્તાવેજોની આગળ વધવામાં આવશે. અને મને એવું લાગે છે કે લોક જાગૃત થશે, અધિકારીઓ પણ વ્યવસ્થિત રહેશે, તો શાંતિ સલામતી વડોદરામાં પણ રહેશે અને આખા ગુજરાતમાં પણ રહેશે. એટલે આ વિષયનું પાલન અધિકારી શું આપણા લોકલ પબ્લિકે પણ રાખવું જોઈએ. ખૂબ ખૂબ આભાર બેન તમારો અમારી સાથે ચર્ચા કરવા માટે. આ હતા અકોટા મત વિસ્તારના ધારાસભ્ય સીમાબેન મોઇલે અને સીમાબેન મોઇલેના વિધાનસભાના સત્રથી લઈને વડોદરામાં જે પોલીસ કમિશનર હોય કે કલેક્ટર હોય ત્યાં જઈને જે રજૂઆત કરવામાં આવી છે તેનું પરિણામ છે કે રજિસ્ટ્રાર ઓફિસમાં પણ હવે નોટિસો મારી દેવામાં આવી છે. અશાન ધારા એક્ટની તમામ જે જોગવાઈઓ છે તે ચુસ્તપણે કરવામાં આવશે. પોલીસ અલગથી સર્વે કરશે, પરંતુ આ તમામ નિયમો બાદ પણ જે સોસાયટીના પ્રમુખો છે તેમને પણ એટલું જ સજાગ રહેવું પડશે તેવું પણ સીમાબેનનું કેવું છે. અમે પણ આશા રાખીએ છીએ કે જે કાયદાઓ બન્યા છે કાયદાનું પાલન કરવું તમામ નાગરિકનો અધિકાર છે અને તેનો ફરજ પણ છે, અને જો આપણે કાયદામાં રહીશું તો ક્યાંક ને ક્યાં ફાયદામાં પણ રહીશું.